સપ્તર્ષિ સંકુલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, જેના ભાગ નંબર આજે આપણે અભ્યાસ કરીશું 5, ભાગ 5માં જે આપણે અભ્યાસ કરીશું, જેમાં પ્રશ્ન 5મો ડિબેન્ચરના પ્રકાર તેમજ મર્યાદા અને ફાયદાઓ સમજાવો, જેમાં પ્રકારના આપણને 3 મુદ્દા આપણને આપેલા છે, ફાયદાના 5 આપેલા છે, મર્યાદાના 4 આપેલા છે, એ આપણે ચાલો પાઠ્યપુસ્તકના આધારે અભ્યાસ કરીએ. ડિબેન્ચરના પ્રકારો, એમાં સલામતીવાળા ડિબેન્ચર, બીજું રૂપાંતરીય ડિબેન્ચર અને ત્રીજું બિન રૂપાંતરીય ડિબેન્ચર, જે આપણને 3 પ્રકાર આપેલા છે. જોઈએ તો સલામતીવાળા પહેલાં, જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરવો એટલે કે ગીરવે મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહેવામાં આવે છે. આમ ગીરવે મૂકેલ આ મિલકતનો ઉપયોગ કંપની કરે છે. કોણ કરી શકે છે? કંપની કરી શકે છે, એટલે કે તેના પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. આપણે કારણ કે શેર ખરીદ્યા હોય ડિબેન્ચર, તો આપણી સલામતી છે. શા માટે? કે સામે આપણને એની શું આપેલું છે? તો કે ગીરવે શું મૂકેલી છે? તો કે મિલકતો ગીરવે મૂકેલી છે. બીજો રૂપાંતરીય ડિબેન્ચર, જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા અશંત થોડું રૂપાંતર થઈ શકે છે તેને રૂપાંતરીય ડિબેન્ચર કહે છે. જો કંપનીએ નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે. જે નક્કી કરેલું હોય તો જ આપવામાં આવે, નકર આપવામાં આવતું નથી. આગળનો આપણે જોઈએ ત્રીજો, બિન રૂપાંતરીય ડિબેન્ચર. આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી. તેઓને નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે. તેઓને નિશ્ચિત નક્કી કરેલા સમયે અને તેને લગતી શરતોને આધીન ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે. જે શરતો લાગુ પડતી હોય, જે શરૂઆતમાં નક્કી કર્યું હોય, તેના આધારે જ પરત કરવામાં આવે છે. આ થયા ડિબેન્ચરના પ્રકારો. હવે આપણે આગળ જઈએ બોન્ડ, તો હવે વાત કરીએ બોન્ડની. તો બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. જે બોન્ડ એ કંપનીની માટે ઉછીની એક પ્રકારની મૂડી છે, જેમાં કંપનીનું દેવું છે અને બોન્ડ હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. કેવા છે? બોન્ડ એ હોલ્ડરો છે, એ કંપનીના એક પ્રકારના લેણદારો છે, દેવાદારો નથી. કેવા છે? લેણદારો. તેઓને નિશ્ચિત દરે નિશ્ચિત સમયે જ વ્યાજ ચૂકવવામાં આવે છે. આમ બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં કેવી હોય? વધુ હોય છે. તે માટે તમને પૂછવામાં આવે ડિબેન્ચર મોટા કે બોન્ડ મોટા, તો તમારે કહેવાનું ભાઈ એની ડિબેન્ચર કરતાં બોન્ડ મોટા છે. જો અહીં લખ્યું, બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે જોઈએ તો ડિબેન્ચર કરતાં કેવી હોય? તો કે વધુ હોય છે. તે મોટે ભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. જે બોન્ડ નામની બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી ઓળખવામાં આવે છે. કારણ કે જે કંઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકાર કે કંપની જે રીતના બહાર પાડે તેવું જ તેનું નામ દેવામાં આવતું હોય છે. દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ તરીકે પણ સરકાર નામ રાખી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો
બોન્ડ ચોક્કસ મુદ્દત માટેના હોય છે, ચોક્કસ નક્કી સમય માટેના હોય, જે સરકાર કે કંપનીઓને મોટી યોજનાઓ હાથ ધરવી હોય ત્યારે મોટી રકમની લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે બોન્ડ વધુ અનુકૂળ રહે છે. હવે બોન્ડ પૂરું થયા પછી આપણે આગળ જોઈએ તો જાહેર થાપણો. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે. શું સ્વીકાર કરે છે? થાપણો. તેને આપણે જાહેર થાપણો કહીએ છીએ. આ કંપની માટે ઊંચીની મૂડી તેમજ દેવું છે અને થાપણમાં નાણાં રોકનાર અને રોકાણકારોએ કંપનીના લેણદારો છે તેની મુદ્દત વધુમાં વધુ અને ઓછામાં ઓછી તો કે 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે છે. કેટલા સમયની મુદ્દત હોઈ શકે? તો કે 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે છે. આમ થાપણદારોને કંપની ચોક્કસ દરે શું ચૂકવે છે? તો કે વ્યાજ ચૂકવે છે, જેમાં ત્રિમાસિક ચૂકવે, માસિક ચૂકવે કે અર્ધવાર્ષિક ચૂકવે કે વાર્ષિક પણ હોય શકે. કઈ રીતના ચૂકવે? એ જે કરાર કરેલા હોય તેના આધારે ચૂકવવામાં આવે છે. આમ પાકતી મુદ્દતે અથવા મુદ્દલ સમયે વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે. આમ કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી. હવે વાત કરવાની છે ફાયદાની, તો એમાં ફાયદાના આપણને 5 મુદ્દા આપેલા છે. એમાં પહેલો મુદ્દો, નાણાં મેળવવા સરળ. પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી રહે છે. બીજો પોઈન્ટ, નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકાય, મેળવી શકાય છે. ત્રીજું, મિલકતોનો બોજ મુક્ત. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી, તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધુ ઊંચીની મૂડી મેળવી શકાતી હોય છે. ચોથો મુદ્દો, વ્યાજ એ એક પ્રકારનો ખર્ચ છે. જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ ગણાય છે, તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ કરવામાં આવે છે. આવકમાંથી શું વ્યાજ બાદ કરવામાં આવે છે, તેથી કંપનીએ કરવેરો કેવો ભરવો પડે છે? તો કે ઓછો ભરવો પડતો હોય છે. કેમ કે જેમ તમારી પાસે રૂપિયા આવે એમ તમારે શું એનું કરતું જવાનું? તો કે વ્યાજ ભરપાઈ કરતી જવાની. પાંચમા મુદ્દાની વાત કરીએ તો કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધીમે 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 સંતોષી શકે છે. આ મુદ્દા અહીંયા ફાયદાના 5 પૂર્ણ થાય છે. હવે જોવાના છે મર્યાદાના 4 મુદ્દા. તો અનિશ્ચિતતા, જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતાઓ પણ રહેલી છે, કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી. હાવભાવ કેવો છે એ રોકાણકારનો પહેલેથી આપણે જાણી શકતા નથી. બીજો પોઈન્ટ, રોકાણકારોને જોખમ. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય. કેવા ગણાય? બિનસલામત, સલામત નથી, જેમાં નાણાં રોકનાર માટે એક જોખમનું તત્વ પણ રહેલું છે કે આમાં ડર લાગે કે ભાઈ રોકાણ કરીને પછી કંઈક થયું હોય તો, કંઈક ઘટના ઘટવાની ન ઘટવાની ઘટી ગયું હોય તો એવું જોખમ પણ રોકાણકારોને રહેતું હોય છે. આગળનો મુદ્દાની વાત કરીએ તો સુખના સમયના સાથી. જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી
જેવી છે, કારણ કે જ્યારે કંપની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો શું કરવા મળે? તો કે થાપણો પાકતી મુદત પહેલાં શું કરવા મળે? તો કે પરત મેળવવા માટેનો ઘસારો પ્રાપ્ત કરવા મળે કે ભાઈ મારી જે જામીનગીરીમાં મેં રોકાણ કર્યું છે મારે પાછું જોઈએ છે, અને આ થાપણો આપણે જે રોકાણ કર્યું છે એ ઉપાડી લે છે. આવા સંજોગો કંપનીની મુશ્કેલીઓમાં શું કરે? તો કે વધારો કરે છે. માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહેવામાં આવે છે. આગળ ચોથો મુદ્દો આપણને આપ્યો, નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી, માટે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી, એટલા માટે આમાં રોકાણ પણ કરતા નથી. આ આપણે આમાં ડિબેન્ચરના પ્રકાર, ફાયદા અને મર્યાદા જોયા, જે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. અને આગળનો પ્રશ્ન છે એ આપણે નવા લેક્ચરમાં અભ્યાસ કરીશું.